તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 21 જુલાઈ 2020 રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. તો તમે બધા આ ડિસ્કશન સાંભળવા માટે તૈયાર છો ને? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ કે હોપ મિશન કે જે મંગળ ઉપર મોકલવાનું હતું એને સક્સેસફુલી જાપાનમાંથી ટેક ઓફ કરી લીધું છે, બરાબર? એટલે કે એને લોન્ચ કરી દેવામાં આવેલું છે કઈ જગ્યાએથી? જાપાનથી. મહત્ત્વની વસ્તુ આપણે જોઈ લઈ, હોપ મિશન વિશે મેં એક અલગથી તે વિડીયો બનાવેલો છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો, બરાબર? એનું થંબનેલ જે છે એ કંઈક આવી રીતનું છે, એક મિનિટ, આવી રીતનું, બરાબર? મંગળ પર જનાર પહેલો વ્યક્તિ આ બધી વસ્તુ એ તમે જોઈ શકો છો. તો હવે વાત કરીએ કે હોપ મિશન જે છે એ UAE યુનાઇટેડ આરબ આમિરેટ્સનું છે. યુનાઇટેડ આરબ આમિરેટ્સનું સૌથી મોટું શહેર જે છે એ દુબઈ છે, બરાબર? પરંતુ એનું પાટનગર જે છે એ શારજહાં છે. UAEને જનરલી બધા દુબઈ તરીકે જ ઓળખે છે. મોટાભાગના લોકોને તો એવું હોય છે કે દુબઈ એક દેશ છે, પરંતુ દુબઈ દેશ નથી, એ UAE યુનાઇટેડ આરબ આમિરેટ્સનું એક શું છે, શહેર છે. આ ખબર હોવી જોઈએ. હોપ મિશન કદાચ જો આ સક્સેસફુલી લોન્ચ થઈ જશે અને આ પહોંચી જશે તો આરબ દેશની અંદર પ્રથમ એવો દેશ કોણ બની જશે? UAE. જાપાને એની ખૂબ જ મદદ કરેલી છે. જાપાની સ્પેસ એજન્સી છે જાક્સા, આને એની મદદ કરેલી છે અને જાપાનમાંથી તેને લોન્ચ કરવામાં આવેલું છે. ઇસરોએ પણ આની અંદર થોડો ઘણો મદદ કરેલી છે. 2021 આ મિશન જે છે એ મંગળ ઉપર પહોંચશે, બરાબર? મંગળ ઉપર. અહીંયા મહત્ત્વની વસ્તુ એ આપણે યાદ રાખવાની છે કે મંગળ ઉપર અત્યાર સુધી કોણ કોણ પહોંચેલું છે. તો એક તો પહેલાં ભારત પહોંચેલું છે, યુરોપિયન યુનિયન પહોંચેલું છે, અમેરિકા પહોંચેલું છે અને રશિયા પહોંચેલું છે. અતિ મહત્ત્વની વસ્તુ કે ચાઇના જે છે, ચાઇના એ સ્પેસ ટેકનોલોજીની બાબતમાં મંગળની વાત કરીએ તો એ ભારત કરતાં પાછળ છે. ચાઇના એક એવો દેશ છે કે જે મંગળ ઉપર હજી સુધી પહોંચી શક્યો નથી, બરાબર? મંગળ ઉપર હજી સુધી પહોંચ્યો નથી અને એના કારણે તે 2020 આજુબાજુમાં ચાઇના જે છે એ તિયાનવન વન નામનું મિશન જે છે એ મંગળ ઉપર લોન્ચ કરવાનું છે. આ તમને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ આરબ કન્ટ્રી આ જે છે, આની અંદર માત્ર ઓર્બિટર જ હશે. આ એક અનમેન્ડ મિશન છે, આની અંદર કોઈ પણ માણસ હશે નહીં. હોપ મિશનની અંદર, બરાબર, UAEનું મિશન છે. એક્સાઇટમેન્ટ ઇન UAEમાં બધા લોકો આની માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આના માટે બુર્જ ખલીફા, આ જે આ એમની માટે એક ગૌરવની ક્ષણ છે, એના માટે બુર્જ ખલીફા જે છે ત્યાં પણ આનું એક દ્રશ્ય બતાવવામાં આવેલું હતું. જો આ બુર્જ ખલીફા કે જે સૌથી મોટી બિલ્ડિંગ છે, સૌથી ઊંચી બિલ્ડિંગ છે, ત્યાં આજે લોન્ચિંગ થાય છે એવી રીતે લેઝર લાઇટથી આવો એક શો બતાવવામાં આવેલો હતો પોતાના ગૌરવ બતાવવા માટે, એ પણ તમને ખબર હોવી જોઈએ. વાત કરીએ તો પૃથ્વીથી 493 મિલિયન કિલોમીટર જેટલી અંતર છે. 493 કોનું? તો કે મંગળનું. ઓનલી યુનાઇટેડ સ્ટેટ્સ, ઇન્ડિયા, ફોર્મર સોવિયત યુનિયન એન્ડ યુરોપિયન સ્પેસ એજન્સી, આટલા જણા તે ખાલી મંગળ ઉપર પહોંચી ગયા છે. અને સૂર્યથી ચોથા નંબરનો પ્લેનેટ છે એ બધી વસ્તુ તો આપણે પહેલાં જ ચર્ચા કરી. ચાઇના જે છે એ પણ મંગળ ઉપર રોવર મોકલવાનું છે, રોવર આ મહિનાના અંતમાં મોકલવાનું છે. અને આ જે હોપ મિશન જે છે, હોપ મિશન એ આખા પ્રોજેક્ટનું નામ ઇમિરાતી પ્રોજેક્ટ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઇમિરાતી પ્રોજેક્ટ. તિયાનવન 1 વિશે ખબર હોવી જોઈએ. માર્સ 2020 એ અમેરિકાનું છે, એ પણ ખબર હોવી જોઈએ. તો તિયાનવન 1 વિશે યાદ રાખવાનું છે. તિયાનવન 1 એ મંગળ ઉપર પહોંચવા માટેનું મિશન છે. કોનું? ચાઇનાનું. હોપ કોનું છે? એ UAEનું. આવું જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. માર્સ 2020 એ અમેરિકાનું છે, બરાબર? ભારતે મોકલેલું હતું, એ મોકલી દીધું છે, એ તો MOM માર્સ ઓર્બિટર મિશન. પરંતુ આ ભવિષ્યની વાત કરીએ છીએ તો તિયાનવન 1 ચાઇનાનું અને માર્સ 2020 અમેરિકાનું છે. ઓક્ટોબર માર્સ વિલ બી કમ્પેરેબલ. નાસા જે છે એ ઓક્ટોબરની અંદર પોતાનું મિશન લોન્ચ કરવાનું છે, કારણ કે એવું માનવામાં આવે છે નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કે ઓક્ટોબરની અંદર માર્સ મંગળ જે છે એ પૃથ્વીથી ખૂબ નજીક હશે. અને આપણે આ બધી વસ્તુ ક્યારે નજીક હોય ક્યારે દૂર હોય એ બધી વસ્તુ મેં તમને આ મંગળવાળો જે મેં હોપ મિશનનો અલગથી વિડીયો બનાવેલો છે એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે કે ત્યારે એનું અંતર 40 મિલિયન માઇલ જેટલું જ હશે, બરાબર? એટલે કે ત્યારે તે પૃથ્વીથી નજીક હશે એટલે ઓછું ફ્યુલ વપરાશે. ફેબ્રુઆરી 2021 આજે હોપ મિશન જે છે એ ફેબ્રુઆરી 2021 અંદર હોપ મિશન એ મંગળ ઉપર પહોંચશે. અત્યારે તો આપણે આ પૃથ્વી ઉપરથી તો લોન્ચ કરી દીધું, પરંતુ ત્યાં પહોંચતા ઘણો બધો સમય લાગશે. 2021 ફેબ્રુઆરીમાં પહોંચશે. અને ફેબ્રુઆરી 2021 અંદર UAEની 50મી એનિવર્સરી છે, બરાબર? 50મી એની વર્ષગાંઠ છે. 50 વર્ષ એના પૂરા થશે. કોના? તો કે એમને જે 7 અલગ અલગ કિંગડમ હતા, બરાબર, 7 અલગ અલગ એમિરેટ્સ હતા, 7 અલગ અલગ રાજા હતા, એ 7 રાજાનું યુનિફિકેશન થયું. 7 રાજા ભેગા થઈ અને UAEની સ્થાપના થયેલી છે, એ પણ ખબર હોવી જોઈએ કે UAEમાં 7 પહેલાં અલગ અલગ રાજા હતા, બરાબર, અને એ સાથે ભેગા થઈ અને અત્યારે UAEની રચના કરેલી છે. ઇટ વિલ બી નોટ લેન્ડ ઓન ધ રેડ પ્લેનેટ. આની અંદર ખાલી ઓર્બિટર જ હશે, બરાબર, રોવર કે એવું કંઈ હશે નહીં. એટલે કે ત્યાંની સપાટી ઉપર ઉતરાણ કરશે નહીં, પરંતુ એની આસપાસ ગોળ ગોળ આંટા મારશે. 1 વર્ષ સુધી આંટા મારશે. કોનો 1 વર્ષ? આપણા પૃથ્વીનો 1 વર્ષ નહીં, મંગળનો 1 વર્ષ. મંગળનો 1 વર્ષ એ 687 દિવસનો હોય છે, બરાબર? 1 વર્ષ એટલે કે એને સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે છે એની વાત કરવામાં આવે છે.
હવે આપણે યુએઈને થોડું મેપમાં પણ જોઈ લઈએ તો આ ભારત છે બરાબર, ભારતથી અહીંયા જોઈએ તો આ યુએઈ છે બરાબર, આ યુએઈ છે. યુએઈનું પાટનગર ખબર હોવી જોઈએ, એ કયું છે? શારજહાં. એ પાટનગર કયું છે? શારજહાં. અને દુબઈ એ એનું ખૂબ મોટું શહેર છે, એ ખબર હોવી જોઈએ. એની કરન્સી વિશે વાત કરીએ તો યુએઈની કરન્સી કઈ છે? દિરહામ. દિરહામ એ એની કરન્સી છે, દિરહામ. અહીંયા જો એનું અબુધાબી, અબુધાબી એ એનું કેપિટલ છે, અબુધાબી. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હવે જાપાનમાંથી લોન્ચ કરવામાં આવેલું છે આ મિશન, જાપાનથી લોન્ચ કર્યું. તો જાપાનને પણ જોઈ લઈએ, અહીંયા ભારત છે અને અહીંયા જાપાન છે, જાપાન છે બરાબર, અહીંથી લોન્ચ કરવામાં આવેલું છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો શ્રીલંકા જે છે એ રાવણ જે છે એક માઇથોલોજીકલ પાત્ર, એના ઉપર રિસર્ચ કરશે. તમને ખ્યાલ હશે કે રામાયણની અંદર રામ અને રાવણ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. રાવણને શ્રીલંકાનો અથવા તો લંકાનો રાજા બતાવવામાં આવેલો છે. એ સોનાની લંકા બનાવેલી હતી, આવી બધી વસ્તુ ઘણી બધી વાર બતાવવામાં આવેલી છે આવી બધી સ્ટોરીની અંદર. તો રાવણ જે છે એવું પણ કહેવામાં આવેલું છે કે રાવણ જે છે એને એની પાસે ઉડવાની શક્તિ હતી અને વિમાનને એ બધી વસ્તુ ચલાવતો હતો. તો આ જે વિમાન જે છે એ વિમાન ચલાવતો હતો, એ વિમાનના જે ખોવાઈ ગયેલી વસ્તુ જે છે એ ગોતવાની વસ્તુ કરવામાં આવશે. કોના દ્વારા? શ્રીલંકાની સરકાર દ્વારા, શ્રીલંકાની સરકાર દ્વારા. તો શ્રીલંકા એવિએશન ઓથોરિટી જે છે એના ઉપર સર્ચ કરશે. અને બીજી મહત્વની વસ્તુ, શ્રીલંકાની અંદર રામાયણ સર્કિટ પણ આવેલી છે અને એના કારણે રામાયણને સંબંધિત જેટલી વસ્તુ જે છે એની વિઝિટ લેવા માટે ભારતના ઘણા બધા ટુરિસ્ટ પણ ત્યાં જાય છે. તો એક રીતે અહીંયાના ટુરિઝમ સેક્ટરને પણ પ્રમોટ કરશે. જો એ બધી વસ્તુ અહીંયા લખેલી છે. મહત્વની વસ્તુ તમારે યાદ રાખવાની છે કે રાવણ પાસે એક ઉડવા માટેનું મશીન હતું, એનું નામ શું હતું? દંડુ મોનારા, દંડુ મોનારા. તો એના વિશે આ લોકો, શ્રીલંકાના જે ઇતિહાસવિદોને એ બધા જે લોકો જે છે એના વિશે સર્ચ કરશે, રિસર્ચ કરશે, સંશોધન એ બધું કરશે. બીજી મહત્વની વસ્તુ જોઈએ, શ્રીલંકાએ પોતાનું એક સેટેલાઇટ જે છે એ પણ અવકાશમાં મોકલેલો છે. એનું નામ પણ રાવણાવન છે, રાવણાવન બરાબર. તો રાવણાવન શું છે? એ શ્રીલંકાનો સેટેલાઇટ છે, એ ખબર હોવી જોઈએ. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો હોંગકોંગ જે છે, હોંગકોંગની અંદર યુનાઇટેડ કિંગડમ, બ્રિટન દેશ જે છે, યુકે, યુનાઇટેડ કિંગડમ, એણે હોંગકોંગ સાથેની એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી જે છે એને રદ કરી નાખી છે, એને રદ કરી નાખી છે, સસ્પેન્ડ કરી નાખી છે. તો પ્રશ્ન થાય એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી એટલે શું? એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી એટલે સંધિ. એના અંતર્ગત કેવું હોય કે માની લો કે બ્રિટન અને હોંગકોંગ બરાબર, હવે બ્રિટનમાંથી કોઈ વ્યક્તિ, બ્રિટનનો કોઈ વ્યક્તિ ગુનો કરી અને હોંગકોંગમાં ભાગી ગયો છે બરાબર, બ્રિટનનો કોઈ વ્યક્તિ અહીંયા બ્રિટનમાં કોઈ ગુનો કરી, કોઈ કાંડ કરી અને હોંગકોંગમાં ભાગી ગયો છે, તો આ સંધિ અંતર્ગત હોંગકોંગ એ વ્યક્તિને બ્રિટનમાં પાછો મોકલે છે. શું કરે છે? બ્રિટનમાં પાછો મોકલે છે. આપણે ભારતના ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ માની લો કે ભારત અને બ્રિટન છે, તો ભારતની અંદરથી વિજય માલ્યા નામનો વ્યક્તિ છે, વિજય માલ્યા નામનો વ્યક્તિ, એ ભારતમાં ઘણું બધું ફ્રોડ કરી અને બ્રિટનમાં જતો રહ્યો છે. હવે જો ભારત અને બ્રિટન વચ્ચે આવી ટ્રીટી હોય તો બ્રિટન એ વિજય માલ્યાને ભારતને પાછો આપી દે છે, એને એક્સ્ટ્રાડિક્શન કહે છે બરાબર. એક્સ્ટ્રાડિક્શન એટલે કે એક દેશમાંથી પાછા દેશમાં જો ગુનો કરેલો હોય તો. પરંતુ હવે હોંગકોંગની અંદર તો ચાઇનાએ નવો સિક્યુરિટી લો, સુરક્ષા માટેનું એક નવું બિલ લાવી દીધું છે અને હવે કાયદો પણ બની ગયું છે. એટલે હવે શું થયું છે કે યુનાઇટેડ કિંગડમ જે છે એણે હોંગકોંગ સાથેની જે આ એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી હતી એને રદ કરી નાખી છે. કારણ કે બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમને એવું લાગે છે કે કદાચ ચાઇના આનો મિસયુઝ, દુરુપયોગ કરી શકે છે, એટલે આ જે છે એ રદ કરી નાખે છે. પ્રશ્ન પૂછે છે યુકે અત્યારે કોની સાથેની એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી રદ કરી? તો તે હોંગકોંગ સાથેની બરાબર, ખબર હોવી જોઈએ. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો યુકે અને ચાઇનાના સંબંધો થોડા સમયથી સારા છે નહીં, તમને ખ્યાલ હશે. આની પહેલાં પણ હુવાઈ કંપનીને બેન કરી નાખેલી હતી. કોણે? બ્રિટન, યુનાઇટેડ કિંગડમે. બ્રિટનના જે પ્રાઇમ મિનિસ્ટર એના વિશે ખબર હોવી જોઈએ, કોણ છે? બોરિસ જોન્સન બરાબર, બોરિસ જોન્સન. બોરિસ જોન્સન આની પહેલાં પણ ચર્ચામાં હતા, કારણ કે એમને કોરોના થઈ ગયો હતો ત્યારે પણ એવો ચર્ચામાં હતા. હુવાઈ જે છે એ 5G સંબંધિત વર્ક કરતી, 5G અંદર ખૂબ આગળ પડતી કંપની છે. 5G ઉપકરણો વેચે છે, ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા ઇક્વિપમેન્ટ્સ એ બધું હોય એ ખૂબ જ સસ્તા વેચે છે. જોકે અમેરિકાએ તો હુવાઈ ઉપર પહેલાં જ પ્રતિબંધ મૂકી દીધેલો છે અને કહી દીધેલો છે કે કોઈ પણ દેશ હુવાઈ સાથે વહીવટ કરશો નહીં, એના સંબંધો, એના ઉપકરણોને એવું બધું ખરીદશો નહીં, કારણ કે એના ઉપકરણો સસ્તા આવે છે. પરંતુ એ આ બધી માહિતી જે છે એ ચાઇનાની આર્મીને એ બધાને પહોંચાડે છે એવું માનવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, સંરક્ષણ મંત્રાલય જે છે એણે T-19 ડીલ સાઇન કરેલી છે, T-19 માટેની. તો T-19 શું છે એ ખબર હોય છે? T-19 જે છે એ એક પ્રકારની ટેન્ક છે. શું છે? ટેન્ક છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય તો T-19 એક પ્રકારની ટેન્ક છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો અત્યારે આ પેન્ડેમિક, આ જે ક્રાઇસિસ આપણે ચાલી રહ્યું છે COVID-19, તો એના કારણે આપણને એક રીતની ઓપોર્ચ્યુનિટી, એક તક મળેલી છે. કઈ તક? તો કે રીબિલ્ડ હેલ્થ કેર. આપણે આજે નિરાશા જે છે આ એક રીતની સમસ્યા જે છે, તો સમસ્યાને આપણે સારી રીતે સમજવી જોઈએ અને આનો ઉપયોગ આપણે કરવો જોઈએ. રીબિલ્ડ હેલ્થ કેર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ સ્વાસ્થ્ય સંબંધી જેટલી વસ્તુ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ અને હેલ્થ કેર સિસ્ટમને વધારે મજબૂત બનાવવી જોઈએ બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ
तो घना बदा राज्य अंदर हजी स्कूल क्यारे ओपन करवानी छे एना विषे कई माहिती आपवामां आवेली नथी। तो आना माटे कोई एक व्यवस्थित राइट आंसर कोई व्यवस्थित साचो निर्णय लई लेवो जोईए अने तात्कालिक बधुं नक्की करवुं जोईए कि नथी ओपन करवानी तो एना माटे ऑनलाइन क्लास करवाना डिजिटल एज्युकेशन के एवुं कंईक एनो कोई ऑल्टरनेटिव शोधी लेवो जोईए बराबर। आम नहीं कि अत्यारे खोलीशुं नहीं खोलवी एवी रीते कंईक व्यवस्थित नो राइट आंसर आ एना विषे वात करे छे एटलुं बधुं महत्वनुं छे नहीं बराबर। बीजी महत्वनी बराबर तो आज माटे आटलू रहेवा दईए बाकी काले मुलाकात थशे त्यां सुधी जोड़ायेला रहो स्टडी टेलर था हार्दिक साथे।